સાથ સબકા વિકાસ બાપુ દીપ મહોત્સવ દિવાળી નિમિત્તે કાંકરિયા કાર્નિવલ યોજાય છે, તો એક માંગણી છે કે દીપ મહોત્સવ પણ થવું જોઈએ, શું કહેશો એમાં? ભારત માતા કી જય, વંદે ગો માતરમ. અત્યારે અહીંયા ભારત વર્ષની અંદર અને એમાંય આપણું ગુજરાત હિન્દુત્વના નેજા નીચે જે કાર્ય કરી રહ્યા છે ત્યારે દીપ મહોત્સવનું આયોજન થવું જોઈએ એની એક જ ઈચ્છા છે કે અમે કોઈનો વિરોધ નથી. કિસી કા દિલ ને દુખાના રૂપે કા બાજ નહીં ખાના ખુદા બિન કોઈ નહીં તેરા. ઠીક હૈ. દૂસરી બાત મેં એ ભી કહેના ચાહતા હું કે અગર ક્રિસમસ કે કાર્યક્રમ યહાં હો સકતે હૈ, અગર ક્રિસમસ મહોત્સવ મેં યહાં કાંકરિયામાં ઇસ ટીમ કાર્યક્રમ પ્રોગ્રામ હો સકતે હૈ, તો હમારે હિન્દુસ્તાન મેં હિન્દુ સનાતન ધર્મ કી પરંપરાઓ કો ઉજાગર કરને કે લીએ હમારા દીપ મહોત્સવ હોના ચાહીએ. હમારે અતુલભાઈ ને और यहाँ जितने भी हमारे सब कार्यकर्ता आए हैं, यहाँ RSS बजरंदे सबके कार्यकर्ता भी है, सब आए हैं और सबकी एक भावना है कि हमारे हिंदुत्व को जगाना है और दीप को जलाना है और भारतवर्ष को हिंदू सनातन राष्ट्र घोषित भी कराना है. हाँ, और सबसे पहली हमारी मांग ये भी है, हालांकि यहाँ हमने अतुल भाई ने निमंत्रण दिया और ऐसा कहा कि यहाँ दीप महोत्सव होना चाहिए, क्रिसमस के सारे कार्यक्रम होते हैं, इसकी तैयारियाँ हमारे कॉरपोरेशन वाले सब करते हैं, हमारे सब मिलकर करते हैं, तो हमारे हिंदुत्व के जगाने के लिए और वो दीप महोत्सव हो इसके लिए बापू आप पधारो, इसके लिए हम आए हैं. हमारा मुख्य विषय तो है गौ गंगा गायत्री और गीता का. अभी भी हमारे अभिमुक्तेश्वरानंद सरस्वती महाराज गौ माता को राष्ट्र माता घोषित कराने हेतु पूरे भारतवर्ष की जब पदयात्रा कर रहे हैं, तब यहाँ 17-10 को वो यहाँ हमारे 16 भागवत विद्यापीठ में वो आने वाले भी हैं, वहाँ भी एक कार्यक्रम है. और इसके लिए जो दीप प्रागट का कार्यक्रम हो रहा है, हमारे अतुल भाई दवे उन्होंने जो पार्टी भी बनाई है, गुजरात नव निर्माण सेना पार्टी के अध्यक्ष भी है, गुजरात के स्थान पर हमको भी बिठाया हुआ है. लेकिन हमारा एक सूत्र है, हिंदुत्व को जगाना है, सनातन धर्म को उजागर करना है. हम किसी को मारना नहीं चाहते, हम किसी को हटाना नहीं चाहते, लेकिन हटना भी नहीं चाहते. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. सभी संत साधु महात्माओं को, हिंदू सनातन धर्मियों को और सभी को कालिदास जी महाराज का जय सियाराम, दंडवत प्रणाम. मेरा सूत्र है गौ माता को राष्ट्र माता घोषित करो, घोषित करो. ओम नमः शिवाय. और दीप प्रागट्य में, दीप महोत्सव में हम सभी हिंदू सनातन धर्म एकत्र होकर आगे बढ़े और हमारे सभी सत्ताधीशों इसमें साथ देकर हमारे कार्यक्रम उजागर करें, ऐसी हम प्रार्थना करते हैं. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. गायत्री और गीता के लिए प्रेम हो, भारतवर्ष को हिंदू सनातन राष्ट्र घोषित करने की तमन्ना हो, ऐसे भक्तों को ही कालिदास जी महाराज के आनंद आश्रम दिकावड़ आने की परमिशन है. ओम नमः शिवाय. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. ઉજવે તો આપણા કાર્યક્રમ ઉજવવામાં એમનો સહકાર આપણે લેવો. એટલે અમે કાલે જોન ડાયરસ, જે આપણા માજી કોર્પોરેટર હતા, એમને જોનને બોલાયા હતા. આવે છે એટલે જોન ડાયરસ ની એક લેક્ચર તરીકે આપણા આ આંદોલનની અંદર સક્રિય રીતે ભાગ લેવાના છે. બિલકુલ. અને બીજા ઓએસી પાર્ટીના રફીક સિંહ જોડે આજે સવારે વાત. બહુ સરસ. રફીક સાહેબે કીધું કે કાલે હું મળીશ અને એમનો પણ આપણે સહકાર લેવાનો છે. અને સેજાદ ખાન પઠાણ, જે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા છે અને કોર્પોરેટર છે, એને પણ અતુલભાઈ મળી અને એ લોકો પણ જાહેર કરે. અને એ પછી અતુલભાઈ ચર્ચા થઈ એ પ્રમાણે શક્તિસિંહને પણ આપણે આમંત્રણ આપીશું કે અમારી પદયાત્રામાં જોડા. રાધે રાધે. આવા જે મોટા માતા છે ડિગ્નિટરી, એ લોકોને આપણે આમંત્રણ આપીશું કે અમારો આ પદયાત્રાનો કાર્યક્રમ છે એમાં તમે જોડાવ, સરકાર પર દબાણ લાવો કે આ દીપ મહોત્સવને મંજૂરી આપે. અને આપનું પરિચય આપજો. મારું નામ અતુલ દવે છે અને સામાજિક કાર્યકર તરીકે હું છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું. એક દિવાળી ઉત્સવ, દિવાળી આવે છે ને કાંકરિયા કાર્નિવલ પણ યોજાવામાં આવે છે,
તો આપની માંગણી દીપ મહોત્સવની છે, તો કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શું માંગણી? સર્વપ્રથમ તો આપને આ માધ્યમથી અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોને એટલી વિનંતી કરવા માગું છું કે જે રીતે કોર્પોરેશન દ્વારા છેલ્લા 5-7 વર્ષથી નાતાલ સમયે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતનું જે કાર્યક્રમ છે એ દિવાળીના સમયમાં કરવામાં આવે એવી અમારી એક માગણી અને હિન્દુ સમાજની લાગણી છે. આ માગણી અને લાગણીને વાચા આપવા માટે આજે અમે દીપ મહોત્સવ આંદોલન સમિતિની કારોબારીની રચના કરી છે અને 2 દિવસ પછી એટલે કે મંગળવારે સાંજે આ બાબતનું એક લેખિત આવેદનપત્ર અમે અમદાવાદના મેયરશ્રી અને કોર્પોરેશનના કમિશનરશ્રીને આપીશું. અને અમે જે આવેદનપત્ર આપવાના છીએ એ આવેદનપત્રની 5,000 નકલો છપાવી અને એમાં 5,000 લોકોની સહી કરાવીને અમદાવાદના 192 કોર્પોરેટર સુધી પણ આ પત્ર પહોંચે એ માટેનો પ્રયત્ન કરીશું. ઘણા વર્ષોથી જેવી રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે દીપ મહોત્સવ, જે આપ કહો છો કે 192 કાઉન્સિલર, તો આ વસ્તુ સત્તામાં બેઠેલા સત્તાધીશોને હજુ સુધી ધ્યાનમાં નથી આવી, કેમ તમે આ આંદોલન પર આગળ આવ્યા છો? ઘણીવાર એવું બનતું હોય છે કે કોકના મગજમાં એવો વિચાર આવ્યો હોય પણ એ વિચાર વ્યક્ત કરવામાં એમની ક્યાંક સામાજિક કે રાજકીય મજબૂરીઓ નડતી હોય તો કદાચ એમને ન કરી હોય. એનો મતલબ એવો નથી કે એ લોકોને આવું કરવાની ઈચ્છા નથી, પરંતુ અમે એવું આટલા સમય રાહ જોઈ કે ભાઈ એ લોકો કરશે પણ કર્યું નહીં, એટલે હવે માગ્યા વગર તો માય પીરસવાની નથી. એટલે પછી અમે નક્કી કર્યું ભાઈ આપણે માગણી મૂકીએ છીએ એમની સમક્ષ, જો માગણી સ્વીકારે તો દરેક માટે હિતની વાત છે, નહીં સ્વીકારે તો અમે આ બાબતે ભવિષ્યમાં અનેક બીજા કાર્યક્રમો પણ આપવાના છીએ, જેની રૂપરેખા અમે આગામી સમયમાં જ્યારે પત્રકાર પરિષદ કરીશું ત્યારે આપીશું. અત્યારે તો અમારી સર્વેની એવી અપેક્ષા છે કે જે રીતે નાતાલમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે એ જ પેટર્ન ઉપર હિન્દુઓનું જે વિક્રમ સંવતનું નવું વર્ષ આવે છે એ સમયે જે દિવાળીનું વેકેશન હોય છે એમાં ધનતેરસથી લાભ પાંચમ સુધી આવું આયોજન થાય એ માટેનો અમારો એકમાત્ર પ્રયત્ન છે. જો આ બાબતે કોર્પોરેશન પોઝિટિવ નહીં રહે અને આ બાબતનું આયોજન નહીં કરે તો ભવિષ્યમાં અમે આ બાબતે એમનો વિરોધ કરવો પડશે, તો પણ કરીશું.